गुड आफ्टरनून स्टूडेंट्स, नील माधव पब्लिक स्कूल में तमारू स्वागत है। आज आप धोरण चार सब्जेक्ट इंग्लिश भणवाना छे। बाळको, तो इंग्लिश में आप यूनिट पांच हियर वी आर डांसिंग। तो हियर एटले शुं थाय बाळको, अहीं वी एटले अमे अने डांसिंग एटले के नाचवुं, अहीं अमे नाचीए छीए। तो बाळको बधाए आई बुक में यूनिट पांच हियर वी आर डांसिंग मारी साथे खुलवानू छे। तो चलो पहला आपने शू आप्यू छे, एक्टिविटी नंबर वन में पहला इंग्लिश, त्यारबाद उच्चार अने त्यारबाद तेनू गुजराती। तो हूँ जे लाइन वाँचू तेमां तमारे बाळको मारी साथे साथे अंडरलाइन करतु जवानू छे अने समझवानू छे। पहलू, हियर वी आर डांसिंग। अहीं हियर एटले अहीं, वी एटले अमे अने डांसिंग एटले के नाचवू, अहीं अमे नाचीए छीए। हियर वी आर डांसिंग, हियर वी आर डांसिंग, अमे अहीं नाचीए छीए, नाची रह्या छीए। हियर वी आर डांसिंग, डांसिंग टू वेलकम यू ऑल। अहीं अमे नाची रह्या छीए छीए सौनું સ્વાગત કરીને, વેલકમ યુ ઓલ। વેલકમ એટલે બધાનું સ્વાગત કરું, યુ એટલે તમે, બરાબર છે, અથવા તમારું, અને ઓલ એટલે બધા। અમે અહીં નાચી રહ્યા છીએ તમારા બધાનું સ્વાગત કરીને। આઈ એમ મિસ્ટર ડબલ્યુ, આ એટલે હું, મિસ્ટર એટલે શ્રીમાન, ડબલ્યુ એટલે ડબલ્યુ, હું છું શ્રી ડબલ્યુ। કમિંગ ટુ ધ વિશ, કમિંગ એટલે આવવું, વિશ એટલે ઈચ્છા, શુભેચ્છા, એવી છે ઈચ્છા પણ કહી શકીએ ને, શુભેચ્છા। કોઈને આપણે શુભેચ્છા પાઠવીએ, હેપી બર્થડે હોય એવું કહેવું હોય તો આપણે વિશ કરીએ છીએ ને, તો એને શુભેચ્છા પાઠવવું કહેવાય। હું શુભેચ્છા આપવા આવું છું। એટલે બાળકો, વી ફોર વિશ, વિશનું સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય, તો કે વી પરથી। ત્યારબાદ વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ એટલે શુભેચ્છા પાઠવી, મ્યુઝિક એટલે કે સંગીત, અને વિથ એટલે સાથે, સંગીત સાથે શુભેચ્છા। વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા પાઠવું છું। આઈ એમ મિસ્ટર ઈ, હું છું મિસ્ટર ઈ। આઈ એમ કમિંગ ટુ ઈટ, કમિંગ એટલે આવવું, ઈટ એટલે ખાવું, ઈ એ ટી, ઈટ એટલે શું થાય, ખાવું, હું ખાવા આવું છું। એટલે ઈનો સ્પેલિંગ ક્યાંથી શરૂઆત થઈ બાળકો, ઈટ પરથી, બરાબર છે। ત્યારબાદ ઈટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે ખાવાનું, એટલે એમ કહે છે કે તમારા બધાનું સ્વાગત કરવા હું સંગીત સાથે તમારા બધા ખાવાનું, સંગીત સાથે બધાનું સ્વાગત કરું છું। ત્યારબાદ છે વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા પાઠવું છું। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીત સાથે તમારા બધાનું સ્વાગત કરીને શુભેચ્છા પાઠવું છું। ત્યારબાદ છે બાળકો, બધાની અંડરલાઇન છે ને, આઈ એમ મિસ્ટર એલ, હું શ્રીમાન એલ છું। આઈ એમ કમિંગ ટુ લાફ, લાફ એટલે હસવું, હું હસવા આવું છું, એટલે એલ ફોર લાફ। એલનો સ્પેલિંગ ક્યાં, લાફનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય, તો કે એલ પરથી। વી લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે હસવાનું, એટલે કે સ્વાગત કરીને બધાએ શેની સાથે હસવાનું છે, સંગીત સાથે। વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા પાઠવું છું। આઈ એમ મિસ્ટર સી, હું છું શ્રી સી, સી ફોર કેટ આવે તે સી, એટલે આપણે જો આમાં સી ફોર શું આવશે જોઈએ આપણે। આઈ એમ કમિંગ ટુ ક્લેપ, હું તાળી પાડવા આવું છું, એટલે સી ફોર ક્લેપ। ક્લેપનો સ્પેલિંગ ક્યાંથી શરૂઆત થાય બાળકો, સી પરથી, બરાબર છે। ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે તાળીઓ પાડવી, એટલે કે તાળી પાડવા આવું છું। ત્યારબાદ વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક
એટલે કે વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા પાઠવું છું. ત્યારબાદ આઈ એમ કમિંગ ટુ ઓ, હું છું શ્રી ઓ, હું ઓ પરથી આવું છું. આઈ એમ કમિંગ ટુ ઓપન, ઓપન એટલે શું થાય બાળકો, ખોલવું, કમિંગ એટલે આવવું, હું ખોલવા આવું છું એટલે ઓ ફોર ઓપન. ઓનો સ્પેલિંગ ક્યાંથી, ઓપનનો સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય, તો કે ઓપન પરથી, બરાબર બાળકો. ત્યારબાદ ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, કે તમારા સૌનું સ્વાગત હું સંગીત સાથે ખોલવા આવું છું, કે તમારા બધાનું સ્વાગત હું સંગીતની સાથે ખોલીને કરીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા પાઠવું છું. ત્યારબાદ છે આઈ એમ મિસ્ટર એમ, હું શ્રી એમ છું. આઈ એમ કમિંગ ટુ મીટ, હું મળવા આવું છું એટલે કે હું, એમ ફોર મીટ, મીટનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય, તો કે એમ પરથી. મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે મળવા આવું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથેની શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા પાઠવું છું. ત્યારબાદ છે આઈ એમ મિસ્ટર ઈ, હું શ્રી ઈ છું. આઈ એમ કમિંગ ટુ એન્ડ, હું ઈ પરથી આવું છું અથવા હું પૂર્ણ કરવા આવું છું એટલે એન્ડનો મતલબ શું થાય, પૂર્ણ. મીટનો મતલબ શું થાય, મળવું. લાફનો મતલબ શું થાય, હસવું, બરાબર છે બાળકો. ઈટિંગ એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, એટલે કે તમારા સૌનું સ્વાગત કરવા સંગીતની સાથે પૂર્ણાહુતિ, કે તમારા બધાનું સ્વાગત કરીને સંગીતની સાથે હું તમારા બધાની પૂર્ણાહુતિ એટલે કે પૂર્ણ કરું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથેની શુભેચ્છા. ત્યારબાદ બાળકો આપણને આપ્યો છે ક્વેશ્ચન નંબર 1, એમાં બધાનું વાંચીશું. સૂચના, રાઇટ ધ યુઝિંગ લાઇન્સ ઓફ ધ રેમ્સ હિયર વી આર ડાન્સિંગ, એટલે કે હિયર વી આર ડાન્સિંગ વાક્ય, કાવ્યની ખૂટતી પંક્તિઓ લખો. તો પહેલું આપણને આપ્યું છે આઈ એમ શ્રી ડબલ્યુ, હું શ્રી ડબલ્યુ છું. અને આપણો એન્ડ ક્યાં થાય છે બાળકો, પૂર્ણ ક્યાં થાય છે, તો કે વેલકમ ટુ, વેલકમ ટુ વેલકમ યુ ઓલ, તમારા બધાનું સંગીત સાથે. તો એના વચ્ચે શું આવે છે, તો એના વચ્ચે આવશે આઈ એમ કમિંગ ટુ વિશ, વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, આ તમારે જોઈને તમારે લખવાનું છે, બરાબર છે બાળકો. ત્યારબાદ છે આઈ એમ મિસ્ટર ઈ, હું શ્રી ઈ છું. આઈ એમ કમિંગ ટુ ઈટ, હું ઈટ એટલે હું ખાવામાં આવું છું. ઈટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, ઈટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, બરાબર છે બાળકો. આ રીતે તમારે જોઈ જોઈને આઈ બુકમાં સારા અક્ષર લખવાનું છે અને આ અધૂરી કવિતા તમારે પૂર્ણ કરવાની છે. ત્યારબાદ છે નંબર 3, આઈ એમ મિસ્ટર એલ, હું શ્રી એલ છું. આઈ એમ કમિંગ ટુ લાફ, હું હસવામાં આવું છું. લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, બરાબર છે બાળકો. આ રીતે તમારે જોઈને લખવાની છે. ત્યારબાદ કઈ કવિતા છે, તો કે આઈ એમ મિસ્ટર સી, હું શ્રીમાન સી છું. આઈ એમ કમિંગ ટુ ક્લેપ, ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક, ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, આ રીતે તમારે આ પણ લખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, રાઇટ ધ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ એક્શન વર્ડ્સ ઇન ગુજરાતી, નીચેના ક્રિયાપદોનો અર્થ ગુજરાતીમાં લખો.
પહેલું શું છે ટુ ડાન્સ, તો ડાન્સ એટલે શું થાય નાચવું, તો આપણે લખવાનું છે નાચવું. ત્યારબાદ ટુ કમ, તો કમ એટલે શું થાય આવવું, તો ગુજરાતીમાં લખીશું આપણે આવવું. ત્યારબાદ છે નંબર 5 ટુ ઈટ, ઈટ એટલે શું થાય બાળકો ખાવું, તો આપણે લખીશું ખાવું. ત્યારબાદ છે ટુ ક્લેપ, ક્લેપ એટલે તાળીઓ પાડવી. ત્યારબાદ ટુ મીટ, મીટ એટલે મળવું. ત્યારબાદ છે ટુ વેલકમ, વેલકમ એટલે આવકારવું, સ્વાગત કરવું. કોઈ આપણા ઘરે આવે તો આપણે કહીએ છીએ ને આવો આવો, આપણે વેલકમ કરીએ છીએ તેમનું, એટલે કે વેલકમ એટલે આવકારવું અથવા સ્વાગત કરવું. ત્યારબાદ ટુ વિશ, વિશ એટલે ઈચ્છા કરવી. ટુ લાફ, લાફ એટલે શું થાય બાળકો હસવું. ત્યારબાદ ઓપન, ઓપન એટલે ઉઘાડવું અથવા ખોલવું. અને એન્ડ, એટલે કે અંત આવવો, પૂર્ણ કરવું. સમજ પડી બાળકો? તો આ તમારે જોઈ જોઈને આ બુકમાં લખવાનું છે. તો અહીં આપણી યુનિટ 5ની એક્ટિવિટી નંબર 1 પૂર્ણ થાય છે. બધાએ આ બુકમાં એકદમ સારા અક્ષરે જોઈ જોઈને લખવાનું છે અને વાંચવાનું છે. બાકીનું આપણે શીખીશું નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.